नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल धनावाड़िया आप सबनों विमला विद्यालय ई क्लासीस में हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 7 विषय हिंदी जेनी अंदर करणी और कथनी प्रकरण की समझ मेरी अगाउ भागनी अंदर आप समझ मेरी कि समाज की अंदर के दूषित व्यक्तिओ रहे जे एवं व्यक्तिओ के पोता मूर्खाई बीजा सामें जाहिर करे छे, पोते बीजाने शिखामण आपे छे, बीजाने ज्ञान आपे छे, परंतु पोतानामां ज्ञाननुं आरोपण करता नथी एवा मूर्ख माणसो पण समाजनी अंदर रहे छे। एटले के आवा माणसोने शुं करवा जोईए, एटले के समाजनी अंदर रहे छे कि जे पोताने बीजाने शिखामण आपे छे परंतु पोते अमलमां मूकता नथी। तो अगाउ भागनी अंदर आपणे 4 उदाहरणनी समझण मेळवी की जेमां समझ, तो हवे आपणे आनी अंदर समझण मेळवीशुं। एक दिन एक सज्जन के घर उसके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया और उन्हें खिड़की से झांककर देखा। बाहर मकान मालिक खड़ा था। शुं थयुं के एक खड़की एटले के एक दिवस एटले के एक सज्जन एटले के एक सज्जन एटले के एक व्यक्तिना घरे कोण आव्युं, तो एक व्यक्तिना घरे एनो मित्र आव्युं। मित्रना एटले के बन्ने जणा एना घरे एकबीजा साथे एटले के बन्ने वातचीतमां एटले के वातचीत करवामां एक साथे एकबीजा मग्न थई गया। एटले के मित्र एनो कोई पण व्यक्ति होय एनो ने मित्र घरे आवे तो एकदम ए राशु थे, कोई पण तमारा मित्र तमारा घरे आवे तो तमे पण वातचीतमां एकदम मग्न थई जाओ, तो अहीं आपण एटले के एकदम मग्न थई जाय छे। पछी शुं थयुं एटले के वातचीतमां मग्न थई गया एकदम, अने पछी खिड़की एटले के दरवाजा खूबने एटले के बन्ने बे मित्र बन्ने जणा पोता एटले के घरमां बैठा बैठा वातचीतमां मग्न हता, एटलामां कोईने दरवाजो खटकायो। खिड़की से झाटकर देखा एटले के खिड़की एटले के बारीथी जोयुं एटले के दरवाजो खकड़ायो, एटले दरवाजो तरत ज खोल्यो नहीं परंतु दरवाजाने खिड़की एटले के दरवाजाने बहारथी एने जोयो। જોઈને એટલે કે બહારથી જોઈ મકાન માલિક ખડા હતા, એટલે કે હવે એને શું કર્યું કે બહાર એટલે કે જે મકાન માલિક હતો એ મલા એટલે કે શું કર્યું કે કિરાયેદાર એટલે કે એક સોના ઘરમાં રહેતા હતા, કિરાયાના ઘરમાં એટલે કે ભાડાના ઘરમાં રહેતા હતા, માટે એમણે જ્યારે દરવાજા એટલે કે બહારથી જોયું તો કોણ હતું બહાર એટલે કે મકાન માલિક એટલે કે જે ઘરનો માલિક છે એ માલિક ઊભો હતો। જો પિછલે 4 મહિને કા કિરાયા માંગને કે માંગને બાર બાર આ રહ્યા હતા, એટલે કે આ વ્યક્તિ શું કરી રહ્યો હતો કે પિછલે મહિને એટલે કે કેટલા મહિનાનું, તો 4 મહિનાનું કિરાયા એટલે કે શું કર્યું, જે મકા જે વ્યક્તિ જે સજ્જન વ્યક્તિના ઘરે મિત્ર આવેલો છે એ સજ્જન વ્યક્તિને 4 મહિનાનું કિરાયું એટલે કે ભાડું આપવાનું બાકી હતું, એટલે કે આ 4 મહિનાનું ભાડું આપવાનું બાકી હતું, એ વ્યક્તિએ શું કર્યું તો પોતે એટલે કે ભાડું બાકી હતું હવે પૈસા હતા નહીં તો શું કર્યું એટલે કે ખિડકીથી એને જોયું તો બહાર મકાન માલિક ઊભા હતા, અને શા માટે આવ્યા હતા તો ઘરનું ભાડું લેવા માટે આવ્યા હતા, પરંતુ શું થયું ઘરના ભાડા માટે તો પૈસા હતા એટલે મતલબ કે ભાડું આપવા માટે પૈસા હતા નહીં। ઉન્હોને અપને બચ્ચે કો સમજા કર બહાર ભેજા। જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસે કહા, તુમ્હારે પિતાજી સે કહો કે મેં મકાન કા કિરાયા લેને આયા હું। હવે શું થયું કે દરવાજાની એટલે કે જ્યારે દરવાજો એટલે કે પિતાને ખબર પડી ગઈ કે મારી પાસે હવે શું નથી તો પૈસા નથી, અને મકાન માલિક અહીંયા આવ્યો છે અને હવે મારી પાસે પૈસા પણ નથી તો હું કેવી રીતે એને પૈસા આપીશ, આવું વિચારી એટલે પછી એ શું કરે છે, યુક્તિ સૂજે છે કે પોતાના પુત્ર એટલે કે પોતાના બાળકને કહે છે કે તું જા બહાર ઘરની બહાર જા, અને બહાર જઈને તું એમ કે જે મકાન માલિક આવે છે એમને કે હું ઘરે નથી એટલે કે પાછો જતો રહેશે એટલે કે પૈસા લેવા માટે પાછો પરંતુ અહીંયા આવશે નહીં, એમ કહીને એટલે શિખામણ આપે છે કે તું ત્યાં જા અને એને આવી રીતના કહે કે મારા પિતાજી ઘરે નથી। પછી એ શું કરે છે એટલે અહીંયા જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસે કહા, તુમ્હારે પિતાજી સે કહો કે મેં મકાન કા કિરાયા લેને આયા હું। શું કહ્યું હવે દરવાજો કોણ ખોલે છે, તો એ બાળક જેના સજ્જન છે એનો વ્યક્તિનો બાળક દરવાજા ઉપર જાય છે અને દરવાજા ઉપર જઈને એટલે કે દરવાજો ખોલે છે, અને દરવાજો ખોલે છે અને તરત જ સામે કોણ ઊભું છે, તો ઘરનો માલિક હતો એ માલિક ઊભો છે, અને આ જોઈને જ્યારે શું કહે છે દા એટલે કે પિતાજી કહે છે કે બેટા એટલે કે જે આ શું કહેવાય કે જે પિતાજીને જે એને શીખવીને મોકલ્યો છે એ બાળક એટલે અહીંયા મકાન માલિકને જુએ છે, ત્યારે મકાન માલિક કહે છે કે બેટા તારા
पिताजी ने तू कह के तारा पप्पा ने जैने तू कह के हूँ अहीं मकान भाड़ू लेवा माटे अहीं आव्यो छूं, एटले के घरनू किराया एटले के भाड़ू लेवा माटे हूँ अहीं बहार आव्यो छूं, तू तारा पिताजी ने जैने वात कर के जेना कारणे हूँ एमने घरनू भाड़ू आपी दो। आ रीते बन्ने वच्चे शुं थाय छे, वातचीत थाय छे। बच्चे ने तपाक जवाब दिया, पिताजी ने कहा है, शू लख्यू छे, पिताजी ने कहा है कि वे घर पे नहीं है। शू कह्यू, पिताजी ने कहा है कि वे घर पे नहीं है। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा, घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कुराहट आ गई, जैसे देखकर सज्जन पानी पानी हो गया। तमे जुओ के शू थयुं के बच्चे एले के जारे मालिक एले के पोते मालिक ने खबर नहोती, एले के शू कर्युं के जारे बाळक ए दरवाजा में जाय छे अने कहे छे के मने, तमने शू कहे छे, तो कहे छे के बेटा के तू मने एले के तारा पिताजी ने तू जईने के मने शू आपे, घरनू भाड़ू आपे अने तारा पप्पा ने तू वात कर। परंतु शू कर्युं, बाळक ने तो एना पिताजी शीखवीने मोकल्यो हतो कि जईने एम कही दे के मारा पिताजी घरे नथी, एवुं बाळके कह्युं। परंतु अहींया बाळक शू जवाब आपे छे, जुओ अहींया सुनो શું લખ્યું છે, પિતાજીને કહા હે, કોને કહ્યું છે, તો મારા પપ્પા એટલે કે મારા પિતાજીને કહા કે હું ઘર પે નહીં હે, એટલે કે મારા પપ્પાએ જ મને કહ્યું છે કે હું ઘરે નથી। સમજાયું તમને, શું કહ્યું કે અહીંયા એની જે માલિક જે સજ્જન વ્યક્તિ હતું એની ચોરી અહીંયા પકડાઈ જાય છે। કેવી રીતે પકડાઈ જાય છે, તો અહીંયા શું કહે છે કે મારા પિતાજીએ મને કહ્યું છે, એટલે કે મારા પપ્પાએ મને કહ્યું છે કે એ ઘરે નથી। તો અહીંયા આ વાત સાંભળીને જે ઘરના માલિક હતા એ પણ હસવા લાગે છે। શું થાય છે, ઘરના જે માલિક જે હતા એટલે કે જે મકાનનું ભાડું લેવા માટે આવ્યા હતા એ પણ એની વાત જોઈને, બાળકની વાત જોઈને હસવા લાગે છે, અને અહીંયા સજ્જન વ્યક્તિ જે હતા એની મૂર્ખતા સાબિત થાય છે, એટલે કે એની ચોરી પકડાઈ જાય છે, અને એના ઘરે એનો મિત્ર પણ, એટલે કે જે સજ્જન વ્યક્તિ હતો એનો મિત્ર પણ ત્યાં એના ઘરે આવેલો હતો, એ પણ આ વાત સાંભળે છે, તો એ પણ હસે છે, મુસ્કાન છે, એટલે કે હસે છે। અને આ વસ્તુ એટલે કે જોઈને કુમ કુમ પાણી પાણી થઈ ગયું, એટલે કે શરમસે પાણી પાણી, એટલે કે સજ્જન પાણી પાણી, એટલે કે શરમસે પાણી પાણી હો ગયા, એટલે કે સજ્જન હતું એને જ્યારે પોતાની એક તો માલિક સામે એની ચોરી પકડાઈ જઈ, પ્લસ એક એના જે મિત્ર એના ઘરે આવ્યો હતો, જે એટલે કે એના મિત્ર હતો એની સામે એ મહાન અને ઘણી બધી વાતો કરતો હતો, એના સામે પણ એની ચોરી, એટલે કે જે 4 મહિનાનું ભાડું નથી આપ્યું ને આવું જૂઠું કહીને બાળકને બહાર મોકલે છે, અને છતાં પણ એની ચોરી, જે આ રીતે એટલે કે શું, સમાજની અંદર પણ આવા વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો ઘણા હોય છે કે જે બીજાની સમક્ષ પોતે સારો દેખાવ કરે, સારો પડઘો પાડે, પરંતુ એનામાં કોઈ સારા પડઘા જેવી એટલે કે કોઈ સારી આદત એટલે સારા ગુણો હોતા નથી, એ ખરાબ છે, છતાં પણ બીજાની સામે પોતે સારા બનવાનો ઘણી વખતના પ્રયત્ન કરતા હોય છે, અને આવું સારું બનવાના પ્રયત્ન ઘણી વખતે શું થાય છે, એમના જાતે જ એમના કારણે જ પોતાની મૂર્ખતા સાબિત થઈ જાય છે। અહીંયા એવું જ થયું કે પિતાજી પોતાના મિત્રને બાળકને શીખવીને મોકલ્યો, એટલે કે મિત્રની સામે પણ એમની ઇજ્જત જતી રહી, એટલે કે માલિકને તો 4 મહિનાથી કિરાયું નહોતું આપ્યું, ભાડું નહોતું આપ્યું, પરંતુ અહીંયા શું થયું કે જે હતો મતલબ કે માલિક એટલે કે જે આ વ્યક્તિ સજ્જન વ્યક્તિ એટલે કે જે હતો વ્યક્તિ, એ વ્યક્તિને પણ એટલે કે એનો મિત્ર પણ એની વાત જાણી ગયો કે આ માણસ કેવું છે। તો અહીંયા એટલે કે ઘણી વખત એવું થાય કે પોતે મહાનતા થવા માગે, પરંતુ ઘણી વખત એવું થાય કે મહાનતા બનવામાં ઘણી વખત એવું થઈ જાય કે પોતાને નુકસાન થાય। અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે, એક સજ્જને અપને પોતે કો યહ સિખાયા થા કે હમે કભી કિસી સે કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ, સદા અપની બારી કી પ્રતીક્ષા કરની ચાહીએ। શું કહ્યું કે અહીંયા એક સજ્જન વ્યક્તિ એટલે કે એક સજ્જન વ્યક્તિએ પોતાના પોતો એટલે કે પોતાના પુત્રનો પુત્ર એટલે કે પોતો એટલે કે એને શીખવ્યું હતું, શું શીખવ્યું હતું, તો એને એવું શીખવ્યું હતું કે હંમેશા આપણે શું કરવું જોઈએ, ગલત દર્શે એટલે કે ખરાબ રીતે કામ કરવું જોઈએ, આપણી કોઈ પણ એટલે કે નિયમ અનુસાર બધી જ જગ્યાએ નિયમ અનુસાર આપણે એટલે કે કામ કરવું જોઈએ, કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય તો રાહ જોવી જોઈએ, થોડી શાંત રહેવું જોઈએ, અને પછી આપણી વારી આવે ત્યારે એ કામ કરવું જોઈએ, એટલે કે પ્રતીક્ષા જોવા માટે એટલે કે રાહ જોવા માટે આ સજ્જન વ્યક્તિ એટલે કે આ દાદાજીએ પોતાના પુત્રને શીખવ્યું હતું। એક દિન કી બાત, વે જલ બિજલી કે બિલ જમા કરને ગયે, સાથ મેં ઉનકા 8 સાલ કા પોતા ભી થા,
શું થયું કે જલ વીજળી કા એટલે કે વીજળીનું એટલે કે પાણીનું બિલ ભરવા માટે તેઓ ક્યાં જાય છે, તો લાઇટ બિલ ભરવા માટે જાય છે. હવે શું થયું કે જમા કરેલા એટલે કે શું કર્યું કે એમને કે લાઇટ બિલ કરવા માટે જમા કરવા એટલે કે જમા કરવા માટે જાય છે ત્યારે પોતાના સંગાતે એમનો પોતો કેટલા વર્ષનો છે, તો 8 વર્ષનો. એમનો પોતો કેટલા વર્ષનો છે, તો 8 વર્ષનો છે. અને 8 વર્ષના પોતાને લઈને તેઓ જળ વીજળીનું બિલ ભરવા માટે આ દાદાજી અને પોતાના પોતા અને બંને લાઇટ બિલ ભરવા માટે જાય છે. બિલ જમા કરને વાલો કી લંબી કતાર દેખકર વે કોઈ ઉપાય સૂચને લગે, એટલે કે બિલ જ્યારે ભરવા માટે ગયો તો શું થયું, દાદાજીએ જોયું કે અહીંયા તો ઘણા બધાની લાઈન હતી. એમને ખબર પડી છે કે અહીંયા બહુ સમય ઊભું રહેવું પડશે અને મારી વારી આવશે નહીં. એટલે કે એને જોઈને કતાર એટલે કે લંબી લાઈન જોઈને એ વિચાર કે હવે મારી વારી આવશે, મારે ઘણો સમય અહીંયા ઊભું રહેવું પડશે. બાળકને એવું શીખ્યું શું દાદાજીએ બાળકને, હંમેશા આપણી જગ્યાને એટલે કે આપણો સમય આવે, આપણી વારી આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ, પ્રતીક્ષા જોવી જોઈએ, એવું બાળકને શીખ્યું હતું. પરંતુ અહીંયા કેવું શું કર્યું કે અહીંયા બાળક જ એટલે કે સ્વયં જ એટલે કે શું કરે છે પ્રતિક એટલે કે બેટા આપણે પ્રતીક્ષાની રાહ જોવી જોઈએ એમ કહે છે. પરંતુ અહીંયા લંબી કતાર જોઈને પોતે જ યુક્તિ સોચે છે કે કેવી રીતે પોતાને કે લાઇનમાંથી લાઇટ બિલ ભરીને નીકળવું. ઉન્હોને ખડે હુએ લોગો કો ધ્યાન સે દેખા, આગે હી એક પરિચિત વ્યક્તિ ખડા થા દિખાઈ દિયા, વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે બેટા યહ બિલ તુમ ઘર પે હી ભૂલ આઈ તો ઉસકા ભી જમા કર દો. વહ વ્યક્તિ કુછ બોલે ઉસે પહેલે હી બિલ કી વહ રાશિ ઉસકે હાથમાં થંભા દી ઓર એક તરફ જાકર ખડે હો. શું થયું કે બિલનું લાઇટ બિલ એટલે કે જેઓ લાઇટ બિલ ભરવા માટે ગયા હતા બરાબર, પરંતુ હવે શું થયું કે લાઇટ બિલમાં ઊભું રહેવાની તો એમની શું કહેવાય કે હવે તાકાત હતી નહીં કે આટલો સમય થશે, તો માટે એમને શું કર્યું, યુક્તિ સૂચી. શું યુક્તિ સૂચી, તો બધાના જે લાઇનમાં બધા ઊભા હતા એ વ્યક્તિઓને લાઇનસર એ જોવે છે કે કયું વ્યક્તિ એટલે કે લાઇનમાં એટલે કે લાઇનમાં એકદમ ધ્યાનથી જુએ છે. અને પછી ખબર પડી કે કયા વ્યક્તિને કે મારે બધા એમાં કોઈ પરિચિત વ્યક્તિ તો નથી, કોઈ એટલે ઓળખતું વ્યક્તિ હોય તો તરત જ એને શું આપી દેવાય, લાઇટ બિલ આપી દે અને લાઇટ બિલ એનું બચી જાય. તો અંદર જુએ છે અને કે એટલે કે શું થાય છે કે અંદર પરિચિત વ્યક્તિ એટલે કે એક પણ વર્ષ એટલે કે શું થયું ત્યાં ધ્યાનથી જાય છે અને ખડો એટલે ઊભો રહે છે ત્યારે જુએ છે કે એક પણ વ્યક્તિ ત્યાં શું થયું તો પરિચિત હતું, એટલે કે ત્યાં જોઈને પછી શું કરે છે એના પાસે જાય છે એટલે કે ઓળખતા વ્યક્તિ પાસે જાય છે અને તરત જ એના પાસે જઈને પછી શું કહે છે કે લે બેટા તું લાઇટ બિલ તો ઘરે જ ભૂલીને આવ્યો હતો, લે આ પૈસા એટલે કે એને જે કાગળ જે લાઇટ બિલ અને પૈસા બંને એ વ્યક્તિના હાથમાં એ આપી દે છે અને એક બાજુમાં જઈને એટલે એક સાઈડમાં જઈને તે ઊભા રહે છે. તમે જુઓ અહીંયા કે પોતે પોતાનું બિલ બીજાના હાથમાં આપી અને લાઇટ બિલ ભરીને આપ્યું. હવે પેલો વ્યક્તિ ના પાડે કે હા બોલે એ પહેલાં તો એના હાથમાં લાઇટ બિલ અને પૈસાથી દાદાજી આપી દે છે. પોતા બાર બાર કહેને લગા, દાદાજી લાઇનમાં લગીએ ન ઉસકી બાત સુનકર લોગ હસને લગે. હવે દાદાજી બાળકને તો ખબર જ હતી કે આપણે લાઇનમાં લાગવાનું છે ત્યારે આપણી વારી આવશે અને આપણે લાઇટ બિલ ભરાશે, એટલે પોતો જે હતો એ દાદાજીને કહે છે દાદાજી આપણે લાઇનમાં ઉભા રહીએ, દાદાજી આપણે લાઇનમાં ઉભા રહીએ. એટલે દાદાજી પણ દાદાજીએ શું કર્યું હતું, બિલ તો બીજા સામે આપી દીધું એટલે લાઇન બધા જ વ્યક્તિઓને ખબર તો પડતી જોઈએ, લોકોને ખબર પડી છે કે દાદાજીએ લાઇટ બિલ આગળવાળા ભરવાના આપી દીધું છે, એટલે કે હવે કેવી રીતે લાઇનમાં ઉભા રહે, એટલે બીજા લોકો પણ એમના ઉપર એટલે હસે છે. કઈ લોગ એસે હોતે હૈ જો આદર્શ કી બાત કરતે હૈ પર અપને મેં उन्हें अपनाते नहीं है, इस प्रकार आचरण का आचरण अच्छा नहीं होता, ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं, इसलिए हमें कथनी और करनी में सदैव हमेशा समानता रखनी चाहिए. શું કહ્યું કે આવા વ્યક્તિઓ પણ સમાજની અંદર ઘણા જ રહે છે, એટલે કે જે આદર્શની વાત કરે છે પોતામાં. અહીંયા આપણે છે ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, એક નહીં પણ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે જેની અંદર જોયું કે આદર્શની વાત કરે છે, બીજાને શિખામણ આપે છે, પરંતુ પોતે સ્વયં એ આદર્શને પોતાના જીવનમાં મૂકતા નથી. એટલે કે બીજાને એટલે હંમેશા મહાન બનવા માટે, બીજાની સામે મહાન બનવા માટે હંમેશા શું કરે છે, આદર્શની વાતો કરે છે, પરંતુ એ જ આદર્શ પોતાનામાં આરોપણ એટલે કે ઉપયોગ કરતા નથી. માટે એ હસીના પાત્રે આવા વ્યક્તિઓ શું બને છે કે જે બીજાને આદર્શ આપે છે પરંતુ પોતે આદર્શનો ઉપયોગ કરતા નથી. માટે એટલે ઘણી વખત શું થાય કે બીજાને આદર્શ આપતા હોય, બીજાને શિખામણ આપતા હોય, એટલે કે એના કારણે શું થાય કે પછી એમને જ પોતે આચરણમાં મૂકતા એટલે કે શું કે પોતે આચરણમાં મૂકતા નથી.
કે એના કારણે શું થાય, એટલે કે એસા આચરણ કરને વાળા લોકો સન્માન નહીં મિલતા, એટલે કે આવા લોકો શું કરે કે પોતા બીજાને શિખામણ આપવા જાય, જ્ઞાન આપવા જાય અને પછી પોતે જીવનમાં અમલમાં ના મૂકે. એના કારણે જો કહ્યું કે અહીંયા બધા જ વ્યક્તિઓની જે બીજાને સામે પોતે સારો દેખાવ કરવા જાય, પરંતુ એમને શું થાય, મૂર્ખાઈભર્યું વર્તન કરે છે, એટલે એમનું મતલબ મૂર્ખતા સાબિત થઈ જાય. એટલે કે પહેલાં બીજા પોતે બીજાને આદર્શ આપે છે, પરંતુ પોતે આદર્શ ઉમેરતા નથી, જેના કારણે પોતાનામાં રહેલી મૂર્ખતા એ બીજાની સમક્ષ આવી જાય છે અને આ પોતે મૂર્ખ છે એવું સાબિત થઈ જાય, જેના કારણે બીજા લોકો એમના પર હસે છે. એટલે કે કથની અને કરની સદૈવ સમાનતા રાખવી જાય, એટલે કે કથની એટલે કે કાર્ય અને ધર્મ, એટલે કે કથની અને કરની આ બંને હંમેશા સોચી વિચારીને જ કરવી જોઈએ. એટલે કે બીજાને આદર્શ આપીએ તો આપણે પણ આદર્શના જ્ઞાન, એટલે કે બીજાને જ્ઞાન આપીએ તો આપણામાં પણ એ જ્ઞાનનો ઉમેરો કરવો જોઈએ. આમ સમાજમાં આવા ઘણા બધા વ્યક્તિઓ જે સમાજની આપણી સમક્ષ જીવે છે, જેમનું જીવન આવું જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. નવા પ્રકરણમાં ફરી મળીશું. ધન્યવાદ.